નમસ્કાર મિત્રો, આ કેટલો જે ચેપ્ટર 6 નો બરોબર આપણે ધોરણમાં ગણિતનો ચેપ્ટર ચાલે છે. ઓલરેડી 4 વિડીયો મૂકેલા છે, 6.1 અને તેની પ્રસ્તાવના. આગળ બીજી વસ્તુ, તમારે જે ટોપિક આવે છે ભણવાનો, રેખાઓ અને ખૂણાઓની અંદર કે સમાંતર રેખાઓ હોય તેની અંદર એક છેદિકા દોરવામાં આવે, બે સમાંતર રેખાઓ હોય કે ત્રણ સમાંતર રેખાઓ હોય, સમાંતર રેખાઓમાં કોઈ કંઈક છેદિકા છેદે એટલે ખૂણા બને, અને એ ખૂણાનો સંબંધ શું હોય છે, ખૂણાનું શું કહેવાય, એ લગભગ ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8માં લગભગ આવી ગયેલું છે મિત્રો. એ જ વસ્તુ ફરી પાછી પુનરાવર્તન સૌથી ધોરણ 9ની અંદર છે. એ રીતે ખૂણા બને, આપણે બે સમાંતર રેખાઓ એમ અને એમ મેં દર્શાવેલી છે, એટલે કે બે સમાંતર રેખાઓ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. એની છેદિકા એક એમ રેખા છે બરાબર, એના આધારે આપણે કુલ 8 ખૂણા બને. કેટલા ખૂણા બને? 8 ખૂણા. હવે 8 ખૂણાના એકબીજા જોડે શું સંબંધ છે, એના માટેના સ્પેશિયલ વિડીયો છે કે સમાંતર રેખાઓ તેની છેદિકા. તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતે ખૂણા દર્શાવે છે, એને આ રીતે પણ દર્શાવી શકીએ મિત્રો. કે ખૂણો 1 જે છે બરાબર, એ કયો છે તો આપણે બતાવવું જોઈએ કે OC બરાબર. ખૂણો 2 કયો છે તો આ AOD બરાબર. એ રીતે ખૂણો 3, ખૂણો 4 બરાબર. ખૂણો 3 આ બધું DO આવે છે કે DOP બે ખૂણા હોય છે અહીંયા બહારના બે જે ખૂણા બરાબર છે. એ જ રીતે જે આ સીધી રેખા દોરવી છે એની ઉપરના બે ખૂણા, નીચેના બે ખૂણા, એક્સ વાયની ઉપરના બે ખૂણા, નીચેના બે ખૂણા, એટલે ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 6, આ બે વચ્ચે એક સંબંધ હોય છે. એ ખૂણા સમાન થાય, શું થાય? સમાન થાય. અને એ ખૂણાઓને અનુકોણ કહે છે. શું કહે છે? અનુકોણ. આપણે ખૂણાઓ બધી જોડ ભણીશું. અનુકોણ, હવે અનુકોણની કેટલી જોડ મળે? તો 4 જોડ મળે. કેટલી મળે? 4 જોડ. કેવી રીતે મળે? તો જો તમને દેખાડ્યું, 1 ખૂણો બરાબર છે અને ખૂણો તમે 5 બરાબર, આ 1 જોડ. બીજું જોડ કઈ? તો ખૂણો 2 અને ખૂણો 6 બરાબર, એટલે કે 12નો ખૂણો, અંદરનો 12નો, અંદરનો, એ રીતે બોલે. પછી કયો બોલે? 4 અને 8 બીજી જોડ બરાબર છે. આ 1 બીજો છે, 4 અને 8 બરાબર છે. આ જો દેખાય છે, આ બે અનુકોણ, આ બે અનુકોણ, આ બે અનુકોણ બરાબર, અને ચોથી જોડ 3 અને 7 બરાબર છે. એટલે કે 12નો ખૂણો, અંદરનો ખૂણો, 12નો ખૂણો, અંદરનો અંદરનો, 12નો 12, આ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. એટલે અનુકોણની 4 જોડ મળે. કેવી મળે? 4 જોડ મળે. એ જ રીતે હવે બીજી વસ્તુ તમને કહું કે અંતઃકોણ જે છે આ બાહ્ય કોણ કહેવાય. 1, 2, 8 અને 7 એને બાહ્ય કોણો કહે છે બરાબર છે, અને 3, 4, 5, 6 અંતઃકોણ કહેવામાં આવે છે. હવે અંતઃકોણ જે છે બરાબર છે, અંતઃકોણ અંદર અંદર યુગ્મ કોણો બને છે, એટલે આપણે એને અંતઃયુગ્મ કોણો કહેવાય. અંતઃયુગ્મ કોણ, એની પણ કેટલી જોડ મળે? તો 2 જોડ મળે છે મિત્રો. અંતઃયુગ્મ કોણ કીધા એટલે અંતઃકોણ એટલે આ થાય, આ બાહ્ય કોણ થાય. અંતઃયુગ્મ કોણ તો સામસામે આવે, શું આવે? સામસામે, એમાં 2 જોડ મળે, 4 અને 6 બીજી બરાબર છે, 3 અને 5 બરાબર, એને અંતઃયુગ્મ કોણ કહે. એવું તમારા બાહ્ય યુગ્મ કોણ પણ બને. શું બને? બાહ્ય, ત્રીજા બાહ્ય યુગ્મ કોણ, એની પણ કેટલી જોડ મળે? 2 જોડ મળે. કઈ? હવે બાહ્ય જો 1 લઈએ, તો 1 લઈએ તો સામે જોડ બરાબર, આ લઈએ 1 લઈએ તો 7 થશે. 1 અને 7 બીજી જોડ, 2 અને 8 બરાબર. એટલે આ રીતે તમારે જેમ અંતઃયુગ્મ કોણ સામસામે હોય બરાબર છે, છેદિકાની સામસામે બે સમાંતર રેખાઓ એક છેદિકા છે, તો અંતઃયુગ્મ કોણ સમાન થાય. શું થાય? સમાન. 4 = 6 અને 3 = 5 આપણે આ નંબર મારેલા છે, એટલે તમે આ રીતે પછી માપ લઈ તમારે જાતે પ્રયત્ન કરવાનો મિત્રો બરાબર, નામ આપીને. એટલે કે આ અંતઃયુગ્મ કોણ થાય, આ બાહ્યયુગ્મ કોણ થાય બરાબર, બંનેની બધી જોડ મળે. એટલે અનુકોણો આવડવા જોઈએ. યુગ્મ કોણમાં 2 પ્રકારના, અંતર અને બાહ્ય. પછી અભિકોણ આવે છે. શું આવે છે? અભિકોણ ભણવાના તમારે આવે છે. અભિકોણ એટલે શું?
અભિકોણની પણ ચાર જોડ મળે, કેટલી જોડ મળે? ચાર જોડ. તો ચાર જોડની અંદર શું છે તમારે, કે જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે, આ ભૂલ જાઓ, આ બે રેખાઓ એકબીજાને છેદે એ ચાર ખૂણા બને, એ ચાર ખૂણામાં સામસામે જે હોય એને અભિકોણ થાય. શું કહે? સામસામે અભિકોણ થાય. એટલે પહેલી જોડ એક અને ત્રણ, બીજી જોડ બે અને ચાર, બરાબર? એટલે કે એ બે રેખાઓ કરી દીધી, આ બે રેખાઓ છે એમ સામસામેના ખૂણા. ત્રીજા નંબરનું લખી શકું પાંચ અને સાત અને આઠ અને છ, છ તો આઠ, બરાબર? એટલે કે અભિકોણની પણ અભિકોણ એટલે સામસામે, જ્યારે કોઈ ચોકડી પડે સામસામે ખૂણા હોય એને અભિકોણ, એટલે અભિકોણ અભિકોણ ખાસ આવડવા જોઈએ, બરાબર છે? પછી અનુકોણ ખાસ આવડવા જોઈએ, અનુકોણ એટલે અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. અને યુગ્મકોણ, યુગ્મકોણમાં શું છે તમારે, મેં કીધું કે અંદરના યુગ્મકોણ હમોહમી હોય, બહારે પણ યુગ્મકોણ સામસામે હોય છે, એટલે આપણને આ ચાર ચાર જોડો, બે જોડો. પછી વધારાની વસ્તુ તમારે શું આવે છે અંદર, એ છેદિકાની એક તરફના અંતઃકોણ, બરાબર? છેદિકાની એક તરફ એટલે શું? તો ધારો કે આ મેં રેખાઓ એની એમ અને એમ સમાંતર રેખાઓ, એલ એની છેદિકા, એટલે એક જ તરફ, એક જ તરફ એટલે આ બાજુના તો આ બાજુના, બરાબર? તો આપણે પાંચમો નંબર આપી શકીએ કે છેદિકાની એક જ તરફ બીજી મળે ત્રણ અને છ, એને છેદિકાની એક જ તરફ પોતાવજ, પોતાવજ એક તરફના અંતરકોણ કહેવામાં આવે છે. અને એક તરફના અંતરકોણનો સરવાળો 180 થાય. આ બધું આપણે પ્રમેય અને રાઈટ સિદ્ધાંત પછી પૂર્વધારણાની અંદર આપણે જોઈશું. પણ મેઇન વસ્તુ શું છે કે આ બીજો વિભાગ શરૂ થયો, 6.1નો પહેલો વિભાગ શરૂ થયો, વ્યાખ્યા થઈ ગયો. બીજો વિભાગ જે છે, તમારે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો કયા પ્રકારના ખૂણા બને એ ભણ્યા હતા. એક ખૂણા વચ્ચેનો સંબંધ, બરાબર છે? એ સંબંધ હું તમને કહી દઉં. ધારો કે આપણે માપ લઈને માર્ક કરવું હોય, બરાબર છે? ધારો કે આ નંબર આપણે કાઢી નાખી દઉં. હવે ધારો કે તમને પરીક્ષામાં અથવા તો છઠ્ઠા સપ્તાહમાં આપણે પૂછતા હતા, ગમે તે ખૂણો આપતા હતા, બરાબર? ધારો કે હું તમને આ ખૂણો 110ના માપમાં આપી દઉં, બરાબર? તો આ ખૂણો કયો થાય? તો રેખીય જોડના ખૂણા, એટલે આ 70 થાય, બરાબર છે? આ 110 થાય તો આ પણ 110 થાય. કેમ? તો છેદિકાની એક તરફના બાહ્ય અંતઃકોણ કીધા, એવા બાહ્ય કોણ થાય, બરાબર છે? અર્થાત શું થશે? આ 110 થાય તો આ 70 થશે, રેખીય જોડના ખૂણા, બરાબર છે? આ 110 થાય તો આ પણ 110 થાય. કેમ થયું? તો અનુકોણ, બરાબર છે? એટલે કે કોઈ પણ શરતનો યુઝ કરી તમે આ જવાબ તમને લાવી શકો છો. આ અનુકોણ, આ રેખીય જોડના ખૂણા અને આ છેદિકાની એક જ બાજુના બાહ્ય અંતઃકોણ, બરાબર છે? એટલે કે આ 110 થશે, એટલે આ 110 થશે, આ 110 થાય તો આપણે આ પણ 110 થશે. શું થશે? 110. કેમ? કે જો આ બાહ્ય યુગ્મકોણ, કેમ કે આ બાહ્ય યુગ્મકોણ, બરાબર છે? તમે આઠ નંબર પર માર્યો તો સીધું બે નંબર પર, અરે બે અને આ સાત નંબર પર, એટલે સાત નંબર તો એક નંબર, સાત નંબર તો હવે એક નંબર પર જતો રહે છે, બરાબર છે? એટલે 110 થાય, 110 થાય આ બાહ્ય યુગ્મકોણ, આ અનુકોણ, બરાબર છે? આ રીતે તમે લઈ શકો છો. આ રેખીય જોડના ખૂણા, આ અભિકોણ, એ રીતે લઈ શકો છો. આ ફરી પાછા અંત યુગ્મકોણ 110 આવી ગયો, આ 70, બરાબર? અનુકોણ એટલે ટૂંકમાં જ્યારે આપણે બે સમાંતર રેખાઓની છેદિકા છેદીએ તો બે જ મૂલ્ય મળે છે, મિત્રો, બે જ મૂલ્ય ખૂણાઓ. અને બંને મેં કીધું એમ, બરાબર, નો સરવાળો 180 થાય, એનાથી વધારે થાય નહીં. આ રીતે તમે કદાચ આ 110 120 130 આ બધું 50 30 20 એવા લઈ તમે પોતાની રીતે આ રીતનો આખી વસ્તુ બે સમાંતર રેખાઓની કોઈ એક છેદિકા છેદે તેની પર આપણે ખૂણાઓ અથવા બધું સમજી શકીએ છે, મિત્રો. આ આધારિત જે છે તમને અમુક પ્રમેય આપેલા છે, સાબિત નથી કરવાના પણ અમુક સમજૂતી સ્વરૂપે તમને આપેલા છે, એ આપણે થોડા જોઈ લઈએ. પેજ નંબર તમને 89-90 પછી શરૂ થાય છે. 90 અંદર મેં તમને કીધું અનુકોણ, અંતયુગ્મકોણ, બહિર્યુગ્મકોણ, છેદિકાની તરફના અંતકોણ, બરાબર, એ બધું તમને સમજાયેલું છે, મિત્રો. પૂર્વધારણા 6.3 શું કહે છે? કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, બરાબર છે, તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય છે, બરાબર છે? અહીં તમને હું આકૃતિ જોઈ લઈ સમજાવું તો તમને ખાસ ખબર પડે.
બરોબર આ એમ કે છે કે જો છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો બે સમાંતર રેખાઓ છે એના છેદિકા છેદે આ ધારો કે એમ એન અને એલ બરોબર તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય છે એટલે આપણે મેં સાબિતરણ કરી તો બરોબર અનુકોણ એટલે કયો બહારનો અંદરનો બહારનો અંદરનો અંદરનો બહાર અંદર બહાર બરોબર કારણ કે આ હોય કે આ સીધી પડી જાય બરોબર આ 110 હોય તો આ 110 પડી જાય બરોબર આ 110 મળે તો આ 110 આ મળે તો 110 બરોબર એટલે આ અનુકોણ થાય આ અનુકોણ થાય એટલે અનુકોણની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય છે એટલે કયો મિત્ર અનુકોણ એટલે જો આ એક નંબર લઈએ બરોબર છે આ આ બે આ ત્રણ ચાર ફોર છ સાત અને આઠ બરોબર અને ત્રણ આપીએ અને ચાર આપીએ એક અને પાંચ બે અને છ ચાર અને આઠ ત્રણ અને સાત આ અનુકોણની જોડ સમાન થાય છે મિત્રો પછી પૂર્વધારણા 6.4 શું કહે છે કે જો છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની જોડ સમાન હોય તો રેખાઓ સમાંતર હશે એનું પ્રતિક્રમણ બરોબર રેખાઓ સમાંતર હોય તો અનુકોણો સમાન થાય અનુકોણો સમાન હોય તો રેખાઓ ઓલરેડી સમાંતર થતી જોવા મળે છે આ પૂર્વ ધારણા છે મિત્રો પછી એમ કે છે પ્રમેય 6.2 કે જો બે છેદિકા જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતર યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે એટલે અંતર યુગ્મ કોણ છેદિકાની અંદર તરફના અંતર યુગ્મ કોણ અંતર યુગ્મ કોણની જોડ કહીએ બરોબર છે એટલે કે આપણે મેં દોરીથી આગળ લખાઈ દીધી એમ બને અંતર યુગ્મ કોણ એ હા છેદિકાના અંતર યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય જોડ કઈ થશે તો જો આ 4 અને 6 થશે 4 અને 6 બરોબર એક જોડ અને બીજી જોડ થશે 3 અને 5 એટલે આનો જવાબ જે મળે બરોબર આ 4 અને 6 એ પણ સમાન થાય અને 5 અને 3 એ પણ સમાન એટલે કે અંતર યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે ને આ બંને બરોબર 4 6 અને 3 5 બંને સમાન જોવા મળે છે મિત્રો એ તમને દર્શાવ્યું છે પછી પ્રતિક્રમી સ્વરૂપે દર્શાવ્યું છે કે અંતર યુગ્મ કોણની જોડ સમાન હોય અંતર યુગ્મ કોણ જે છે બરોબર એ સમાન હોય તો રેખાઓ ઓલરેડી સમાંતર થઈ જાય મિત્રો એટલે કે આ તમારી સમજૂતી માટે છે મિત્રો મેઇન વસ્તુ આ તમને ખબર પડે બરોબર છે જો સમાંતર હોય તો આ સમાન થાય આ સમાન હોય તો રેખાઓ સમાંતર થાય એવું પૂર્વ ધારણા સ્વરૂપે તમને કહેવામાં આવેલું છે પછી પ્રમેય 6.4 એવું કહે છે કે અંતર કોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે હવે અંતર કોણની જે પ્રત્યેક જોડ કહીએ અંતર યુગ્મ કોણ એટલે કે આ બરોબર આ જે લખાય બરોબર આ 4 + 5 તમે કરો બરોબર 180 થાય આ મેનો સરવાળો પૂરક કોણ એકબીજાના પૂરક જોવા મળે છે એટલે કે જો કોઈ એક છેદિકા બે રેખાઓને છેદે તો એના કારણે જે અંતર યુગ્મ કોણની જોડ બનશે એ પૂરક હોય છે મિત્રો અને અંતર યુગ્મ કોણની જોડ પૂરક હોય તો એ રેખાઓ સમાંતર બને છે એટલે કે પ્રમેય અને પ્રતિપ્રમેય એ રીતે તમને આપણું જોવા મળે છે મિત્રો બરોબર છે એની પછીના જે ઉદાહરણ છે તમારું બરોબર એ ઉદાહરણ ખાસ તમારે બે ત્રણ ઉદાહરણ છે ઉદાહરણ 4 ઉદાહરણ 5 નું ઉદાહરણ 6 આ ઉદાહરણ જોઈ લેવા મિત્રો ખાસ બે ચાર વખત આ જે ખૂણાઓ કયા બને અભિકોણ કોણ યુગ્મ કોણ કોણ અનુકોણ કોણ છેદિકાની તરફ એક તરફ અંતર કોણ કોણ એટલે એ બધી વસ્તુ તમારે બે ચાર વખત આપણે જોશો મિત્રો પછી એની કિંમત મૂકી ચાકો ચોકટ કરશો પછી આપણે 6.2 તમને ઓલરેડી મળી જશે મિત્રો એ આટલા આટલા વિડીયોમાં આપણે લઈશું ખાસ આટલી વસ્તુ જે કરી ખૂણા હોય ખૂણાઓ તમને ખેંચા વખત આકૃતિ દોરવાની આકૃતિ દોરી એમાં તમારે જાતે આ રીતના મૂલ્યો આપવાના અને પૂર્વધારણાઓ છે એ પૂર્વધારણાઓ થોડી યોગ્ય તૈયાર કરી લેવાની